नमस्ते बाळ मित्रों, जय श्री कृष्ण। आज आपणे धोरण 2 માં વિષય ગણિત પાઠ 12 આપો અને લો તેમાં આપણે આજે 5મો પીરિયડ લઈએ છીએ। તો બાળકો, પહેલા આપણે સરવાળા કરતા શીખ્યા, આ પછી બધીવાળા પણ સરવાળા શીખી ગયા અને આજે આપણે બાદબાકી શીખવાની છે। તો ચાલો લખીને અને લખ્યા વગર પણ ઉમેરો। તેમની પાસે કુલ કેટલા મોતી છે? તો આ પેજ નંબર 95 ઉપર આપેલું છે તમારી બુકની અંદર। તો અ અને બ બે દાખલા આપેલા છે। તો બાળકના પાસે 17 મોતી છે અને સોનું પાસે 35 મોતી છે અને આ નિશાની શેની કરેલી છે? તો સરવાળાની છે। તો આપણે બાળકો સરવાળો જ કરવાનો છે। તો જ્યારે પણ તમે દાખલા ગણો ત્યારે આ નિશાની કમ્પ્લીટ તમારે જોવાની હોય છે। તો 7માં 5 ઉમેરવાથી 12 જવાબ મળે, તો 12નો બગડો વધી આવી 1, 1ને 1, 2, 2માં 3 ઉમેરવાથી 5, કુલ 52 જવાબ મળે છે। તો અહીં લખવાનું કે 52 મોતી। પછી બમાં છે કે આરિફ પાસે 24 મોતી છે અને રાજિયા પાસે 12 મોતી છે, તો પણ અહીંયા સરવાળાની નિશાની છે, તો આપણે તેનો સરવાળો કરવાનો છે કે 4માં 2 ઉમેરવાથી 6 આવે અને 2માં 1 ઉમેરવાથી 3 આવે, તો કુલ 36 મોતી છે। હવે નીચે કેટલા વધારે મોતી છે? તો સોનું પાસે 35 મોતી છે અને આરિફ પાસે -24 મોતી છે, એટલે અહીંયા શેની નિશાની છે? તો બાદબાકીની નિશાની છે। તો આપણે બાદ કરવાના હોય છે કે 5માંથી 4 જાય તો કેટલા રહે? તો 1 રહે અને 3માંથી 2 જાય તો 1 રહે। તો બાળકો, તમને એવી રીતે ખ્યાલ ના આવે તો હું તમને શીખવાડું છું કે આ મારી જોડે નોટ છે અને અહીંયા કેટલા લખે છે? 35। તો 35 પ્લસ 24 છે, બરાબર? તો હવે અહીંયા કેટલા છે? 5 છે, તો આપણે કેટલા મીંડા કરીશું? 1, 2, 3, 4 ને 5, અને નીચેની જે સંખ્યા છે આ 4, તેને આપણે કાપવાના છે, 1, 2, 3 ને 4, તો બાકી કેટલા રહ્યા? 1, તો અહીંયા આપણે નીચે 1 મૂકીશું। પછી આમાં તમારે જોવાનું છે તો કેટલા છે? 3, 1, 2 ને 3, નીચે કેટલા છે? 2, તો અહીંયા 1 અને 2 કાપીશું, તો પણ કેટલો જવાબ આવે? 11 જવાબ આવે। તો બાળકો, અહીંયા પણ તમે જુઓ તો 11 જવાબ આવી ગયો, સોનું પાસે આરિફ કરતાં 11 વધુ મોતી છે। તો બાળકો, અહીંયા તમારે આટલું યાદ રાખવાનું કે પાછળની સંખ્યા હોય નીચે તેનો પહેલાં બાદબાકી કરવાની અને આગળની બાદબાકી પછીથી કરવાની, અને ઉપરનો હોય તો નીચેના જે સંખ્યા હોય તેટલી આપણે કાપવાના હોય છે। એવી જ રીતે આપણે બાજુનો દાખલો જોઈએ કે હારી પાસે 24 મોતી છે, તો હું અહીંયા લખીશ 24, પછી રાજિયા પાસે 12 મોતી છે તો અહીંયા 12 લખીશ। હવે તમે જુઓ તો આ કેટલા છે? 4 છે, તો આપણે કેટલા મીંડા કરીશું? 4, આ રીતે 4 મીંડા કરવાના છે અને નીચે કેટલા છે? 2 છે, તો આપણે 2 મીંડાને કાપી નાખીશું, તો અહીંયા કેટલા વધ રહ્યા બાકી? તો 2, અને અહીંયા કેટલા છે? 2, તો 1 અને 2, અહીંયા કેટલા છે? 1 છે, તો અહીંયા આપણે 1 મીંડું કાપીશું, તો બાકી રહે 1, તો આપણે આ રીતે એમ કરીને કુલ 12 જવાબ મળે। તો અહીંયા આપણે લખેલું છે કે આરિફ પાસે રાજિયા કરતાં 12 વધુ મોતી છે, પેજ નંબર 96 ઉપર। સિમરમ પાસે રીમા કરતાં કેટલા વધુ મોતી છે? તો સિમરમ પાસે કેટલા મોતી છે? 10, 20, 30 ને 1, 31, એટલે અહીંયા 31 જવાબ લખેલો છે, અને રીમા પાસે આ 17, એટલે 10 ને 7, 17 અહીંયા લખેલા છે। તો જુઓ, હવે 1માંથી 7 જાય નહીં, તો આ દાખલો પણ આપણે જોઈશું કે કેટલા લખેલા છે? 31 માઇનસ
17 છે. તો હવે બાળકો એકમાં તો સાત જાય નહીં, કારણ કે અહીંયા એક કરીએ અને પછી સાત કેવી રીતે કાપવાના ન થાય. તો હવે આ બાદબાકીની અંદર આપણે શું કરવાનું, કહીએ એક છે તો આપણે એક તો અહીંયા લખી જ દઈશું, પણ પાછું આગળ શું કરવાનું છે, બીજો એક લખી દેવાનો. પછી અહીંયા કેટલા છે, ત્રણ છે, તો અહીંયા એક ઓછો કરી દેવાનો, એટલે કે ત્રણની આગળની સંખ્યા કઈ આવે, તો બે આવે. હવે તમારે કરવાનું કે 11 છે, તો અહીંયા આપણે 11 મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. નીચે કેટલા આપેલા છે, 7 છે, તો 1 2 3 4 5 6 અને 7. હવે બાકી કેટલા છે, 1 2 3 ને 4, તો અહીંયા આપણે નીચે 4 મૂકીશું. પછી અહીંયા ઉપરની સંખ્યા કેટલી છે, તો 2 છે, તો 2 મીંડા કરીશું. નીચે 1 છે, તો 1 કાપી લઈશું, ને વધશે તો 1, તો 14 જવાબ આવે. તો નીચે તમે જુઓ બાળકો, 14 જવાબ આવી ગયો. તમે એક મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો? સિમરમ પાસે 31 મોતી છે અને સીમા પાસે 17. સિમરનના એક હારને છૂટા કરો. પછી જુઓ, અરે તેથી સિમરમ પાસે 2 હાર અને 11 મોતી હશે. તો અહીંયા જુઓ, તેની પાસે કેટલા હાર છે, તો 2 હાર છે. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે, એને 10 હારનું શું કર્યું છે, વાળી લીધું છે, એટલે ગોળ રાઉન્ડ કરી દીધું, એટલે એક હાર એનો વધી જાય છે. પછી અહીંયા નીચે જુઓ કે 10 11 12 13 14 15 16 ને 17 છે, તો અહીંયા 17 હાર થઈ જાય છે, એટલે સોરી 17 મોતી થઈ જાય છે. એવી જ રીતે નીચે જોઈએ કે યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પર ચેકો મારીશ અને હારના ખાનામાં 2 લખીશ. તો એવી જ રીતે અહીંયા તમે જુઓ બાળકો, મેં જે તમને હાલ દાખલો શીખવાડ્યો તે રીતે કે અહીંયા 31 છે, તો એકમાંથી 7 જાય નહીં, તો અહીંયા આપણે 11 લખી કાઢ્યા. અહીંયા બાજુમાં તમને એકડો આપેલો છે, પણ તમને સમજ ન પડે એના માટે મેં અહીંયા લખ્યો છે. તો 11માંથી આપણે 7 બાદ કરીએ ત્યારે 4 જવાબ મળે છે, અને અહીંયા 2 છે, તો આ છે લાલ ઉપર 3 ઉપર રેડ કલરનો ચેકો મારેલો છે, અને અહીંયા 2 છે, એક સંખ્યા ઘટાડી દીધેલી છે, એટલે 2માંથી 1 કાઢીએ તો 1 મળે છે. તો મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 લખો, કારણ કે હવે 11 મોતી છે. જો બાળકો, હવે આપણે નોટની અંદર લખવાનું છે કે સી ડબલ્યુ પાઠ 12 આપો અને લો. પાછું ખાનું છોડીને 2 અંકની સંખ્યાની દસકાવાળી બાદબાકી કરો, કારણ કે બાળકો આ જે આપણે વધ્યો લઈએ છીએ તેને શું કહેવાય છે, દસકો કહેવામાં આવે છે. તો અહીંયા 43 - 19 એવી રીતે છે. તો હું તમને નોટની અંદર લખણ તો શીખવાડું કે મેં જ સંખ્યા લખેલી છે કે 43 - 19. તો હવે અહીંયા 3માંથી 9 જાય નહીં, તો આપણે અહીંયા દસકો લેવો પડે, એટલે અહીંયા 3 છે, તો આપણે અહીંયા 3 તો મૂકી જ દેવાના છે, પણ આગળ 1 વધારે, એટલે કે આના કરતાં 10 વધારે બનાવી દેવાના, 10 સંખ્યા વધુ થવી જોઈએ, અને અહીંયા 4 છે, તો એના કરતાં 1 સંખ્યા ઘટાડી દેવાની, એટલે આપણે શું આવે, 4ની આગળ 3, તો અહીંયા 3 થઈ જાય ને અહીંયા 13 થઈ જાય, એટલે આ સંખ્યાને હવે આપણે ગણવાની નથી. તો આ 13 છે, તો આપણે કેટલા મીંડા કરીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. નીચે 9 છે, તો આપણે 9 મીંડા કાપી લઈશું, 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા બાકી રહ્યા, 1 2 3 ને 4, તો અહીંયા આપણે નીચે જવાબમાં 4 લખીશું, અને આ કેટલા છે, 3 છે અને 1, તો 1 2 ને 3, અને કાપવાના છે 1, તો 2 મીંડા છે, તો અહીંયા આપણે નીચે 2 લખીશું. તો બાળકો અહીંયા પણ તમે જુઓ તો 24 જવાબ આવી જાય છે. તેવી જ રીતે નીચેનો જવાબ કે તમે જુઓ કે 23 - 17 છે, તો તે પણ તમને શીખવાડું કે 3માંથી 7 જાય નહીં, તો અહીંયા આપણે શું કરવું પડે બાળકો,
અહીંયા 3 મૂકી દેવાના, જે નીચે ચેક કર્યું છે એ સંખ્યા આપણે ઉપર મૂકવાની છે, અને આગળ 1 એટલે કે આના કરતાં 10 સંખ્યા ઉપર વધારી દેવાની, એટલે કે એને દસકો કહેવામાં આવે છે. અને અહીંયા 2 છે તો 2ને આગળની સંખ્યા કઈ આવે, તો 1 આવે. તો આપણે અહીંયા 1 લખીશું. હવે આપણે પાછા 13 મીંડા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. હવે નીચે કેટલા છે, 7 છે, તો આપણે 7 મીંડા કાપી લઈશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7, બાકી કેટલા રહે છે, 1, 2, 3, 4, 5, 6. તો નીચે આપણે જવાબની અંદર લખીશું 6. અને અહીંયા 1 છે તો આપણે 1 મીંડું કરીશું. નીચે પણ કાપવાના કેટલા છે, 1 છે, બાકી 1 પણ રહેતું નથી, તો આપણે અહીંયા શૂન્ય કરીશું. તેવી જ રીતે બીજો દાખલો જોઈએ કે 35 - 17. અને એવી જ રીતે મેં અહીંયા દાખલો લખેલો છે કે 35 - 17, તો તેમાં પણ આપણે જોઈએ. હવે 5 માંથી 7 જાય નહીં, કારણ કે આ સંખ્યા નાની છે ને આ સંખ્યા મોટી છે, તો અહીંયા આપણે દસકો લેવો પડે. તો 5ને ચેકીને ઉપર આપણે શું કરીશું, 5 છે તો અહીંયા 5 લખી દઈશું, અને ઉપર પાછો એકડો કરી દઈશું, એટલે આના કરતાં 10 સંખ્યા વધી જાય છે, એટલે એને આપણે દસકો કહીએ છીએ. અને અહીંયા 3 છે તો 3ની આગળ શું કરીશું, 2 મૂકીશું, કારણ કે એક સંખ્યા ઘટાડવાની હોય છે. તો હવે આપણે અહીંયા 15 મીંડા કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. નીચે કેટલા છે, 7 છે, તો કાપવાના કેટલા, 7. 1, 2, 3, 4, 5, 6 ને 7, બાકી કેટલા રહે છે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અહીંયા આપણે 8 લખીશું. અને અહીંયા કેટલા છે, 2 છે, તો 1 અને 2. 1 કાપવાના કેટલા છે, 1 છે, તો અહીંયા આપણે 1 કાપી લઈશું, બાકી કેટલા રહ્યા, 1. તો અહીંયા આપણે 18 જવાબ મળી ગયો. જુઓ બાળકો, તો તમારે આ દાખલા ઘરે શીખવાના છે અને વ્યવસ્થિત રીતે નોટમાં પણ લખવાના છે, કારણ કે હવે તમને પરીક્ષામાં આવી રીતે દાખલા પૂછાઈ શકે છે. તો ચલો બાળકો, બાકીનું હવે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.